असंभव छे मात्र एक शब्द। जो नेक इरादा होय, मक्कम मनोबल होय, तो बधुज छे शक्य। एक स्वप्न जोयु हतु देशना यशस्वी वडाप्रधान श्री नरेंद्र भाई मोदीए, के रमशे गुजरात, आगळ वधशे गुजरात। इस स्वप्न ने साकार कर्यु आपणा लोक लाडीला मुख्यमंत्री श्री भूपेंद्र भाई पटेल नी सरकारे। एक समय हतो के जारे कहवातु के गुजरात अने गुजराती मात्र व्यापार वाणिज्य मां ज आगळ छे, जो के विश्वास हतो गुजरातना तत्कालीन मुख्यमंत्री अने हालमां देशना वडाप्रधान श्री नरेंद्र भाई मोदी ने। तेथी ज तो रमतगमत क्षेत्रे पण गुजरात आजे न मात्र देशनी सरहदो सुधी बल्कि सात समुंदर पार सुधी अग्रेसर बन्यु छे। गुजरातना युवानोमां सामर्थ्य खूब रहेलू छे। तेनी रग गुजरातना पनोता पुत्र अने देशना वडाप्रधान श्री नरेंद्र भाई मोदीए राज्यना मुख्यमंत्री हता त्यारथी ज सारी रीते जाणी अने समझी चुक्या हता। तेथी ज तो रमशे गुजरात, आगळ वधशे गुजरात खेल महाकुंभ जेवी सोनेरी तको युवानो माटे खुल्ली करी तेमने चैम्पियन बनवा सुधीनो रोडमेप पण तैयार कर्यो। आ सफर त्यां ज न अटकी, राज्यना युवान अने युवतीओना कौशल्यने और निखारवा माटे रमशे गुजरात, जीतशे गुजरातनो अभियान पण शरू कर्यु अने अत्याधुनिक स्पोर्ट्स संकुल पण आपणी ज सरकारे विकसाव्या, जेमानु एक छे भावनगरनो आ स्पोर्ट्स संकुल। भावनगर शहरना सिद्धसर रोड पर जे स्पोर्ट्स कॉम्प्लेक्स आवेलू छे तेनु निर्माण वर्ष 2015 मां करवामां आव्यु हतु। स्पोर्ट कॉम्प्लेक्स मां विविध रमतो माटे अलग अलग मैदान तेमज रमतोना अलग अलग स्ट्रक्चर थकी विद्यार्थियों ने स्टेट लेवल, आंतरराष्ट्रीय लेवल सुधीनी सिद्धिओ प्राप्त करी छे। आ स्पोर्ट्स कॉम्प्लेक्स खाते बेडमिंटन, एथलेटिक्स तेमज वॉलीबॉल सहित ने रमतो रमता रमतवीरों माटे आ स्पोर्ट्स कॉम्प्लेक्स आशीर्वाद समान बन्यु छे। कारण के आज स्पोर्ट्स संकुल मां तालीम मेळवी अनेक रमतवीरोए सुवर्ण चंद्रक थी लई गोल्ड मेडल पण मेळव्या छे। आ स्पोर्ट कॉम्प्लेक्स खाते हजारोनी संख्यामां रमतवीरो पोतानी प्रतिभावो माटे अहींया प्रेक्टिस करता जोवा मळी रह्या छे। आम विविध स्पर्धामां भाग लई रमतवीरोए पोतानुं कौशल्य बतावी रमतगमत क्षेत्रे कांठुं काढ्युं छे अने आ कायापलट जो शक्य बनी छे तो राज्य अने केन्द्र सरकारनी दूरदर्शीना कारणे। भावनगर स्पोर्ट्स कॉम्प्लेक्स छे एनी जे जमीन छे એ 1989માં સંપાદન કરવામાં આવી, ત્યાર પછી છે એ કોમ્પ્લેક્સની શરૂઆત કરી, એમાં 95માં જિમ્નાસ્ટિક નેશનલનું પણ અહીંયા આયોજન કરવામાં આવેલું, ત્યારબાદ છે 2010 પછી 11-12-13 અને છેલ્લા વર્ષોમાં કોમ્પ્લેક્સની અંદર આખું નવીનીકરણ થયું અને બધી જ સુવિધાઓ છે એ રાજ્ય સરકાર દ્વારા ઊભી કરવામાં આવી છે। આ એક ગુજરાતની અંદર નમૂનારૂપ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ બનેલું છે અને એનો જે ઇન્ડોર હોલ છે, જે મલ્ટીપર્પઝ હોલ, એની અંદર ઇન્ટરનેશનલ કોમ્પિટિશન ઇન્ડોર ગેમની કોઈ પણ રમાડી શકાય એવી સુવિધા ઊભી કરવામાં આવેલી છે। ભાવનગરની અંદર છે વર્ષોથી, હું તો એવું કહું છું કે 40 વર્ષથી તો હું આ જોઉં છું, બાસ્કેટબોલનું સ્ટાન્ડર્ડ છે એ ગુજરાતની અંદર ટોપ ઉપર રહ્યું છે। એ જ રીતના જુડો, જિમ્નાસ્ટિક, ટેબલ ટેનિસ આવી પણ રમતોની અંદર છે ભાવનગરમાંથી છે ઇન્ટરનેશનલ લેવલ સુધીના પ્લેયરો છે એ પ્રોડ્યુસ થયેલા છે। આમ રાજ્ય સરકાર દ્વારા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સની અદ્યતન સુવિધા મળતા જ ગ્રામ્ય વિસ્તારમાંથી આવતા ગરીબ અને મધ્યમ વર્ગના પણ વિદ્યાર્થીઓ હવે સ્પોર્ટ્સ લેવલે પોતાની પ્રતિભા છલકાવી રહ્યા છે। સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સમાં જિમ્નાસ્ટિક, જુડો, બાસ્કેટબોલ, ટેબલ ટેનિસ સહિતની રમતોમાં રમતવીરો દ્વારા પોતાની પ્રતિભાવોને ઉજાગર કરી અનેક પુરસ્કાર મેળવ્યા છે। સરકારની મજબૂત ઈચ્છા શક્તિ માત્રને કારણે ભાવનગરના ખેલાડીઓનું ઘડતર કરવા જ સ્પોર્ટ્સ સંકુલનું સુચારુ વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે। અહીં મલ્ટીપર્પઝ ઇન્ડોર હોલ, એથ્લેટિક્સ ટ્રેક, ટેબલ ટેનિસ હોલ,
બાસ્કેટબોલ, કબડ્ડી, ખો ખો સહિતની વિવિધ ઇન્ડોર રમત રમાડવામાં આવે છે. સાથે જ લોન, ટેનિસ કોર્ટ, વોલીબોલ, કબડ્ડી, ખો ખો સહિત આઉટડોર રમતોનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. વધુમાં અહીં સ્વિમિંગ પુલ તથા 400 ખેલાડીઓની વ્યવસ્થા સાથેની હોસ્ટેલ પણ ઊભી કરવામાં આવી છે. આમ ગુજરાત સરકાર દ્વારા રમતગમત ક્ષેત્રે ખેલાડીઓ વૈજ્ઞાનિક ઢબે તાલીમ મેળવી શકે તે માટે સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત દ્વારા ભાવનગરના રમતગમત સંકુલ ખાતે અલગ અલગ રમતના કોચ પણ તમામ ખેલાડીઓને તાલીમ આપી રહ્યા છે. ખેલાડીઓ રમતગમત ક્ષેત્રે રાજ્ય કક્ષા તથા આંતરરાષ્ટ્રીય કક્ષાએ સારું પ્રદર્શન કરી શકે તે માટે સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત દ્વારા કાર્યરત DLSS નિવાસી તથા બિન નિવાસી રાજ્ય કક્ષાની એકેડેમી યોજના દ્વારા ગરીબ તથા મધ્યમ વર્ગમાંથી આવતા આશરે 400 જેટલા ખેલાડીઓ પણ આ યોજનાનો લાભ લઈ રહ્યા છે. મારું નામ મિશા ચાલુ છે. હું બાસ્કેટબોલ રમતની ખેલાડી છું. હું 5 વર્ષથી ભાવનગર DLSSમાં શર્મિષા મેડમ દ્વારા તાલીમ લઈ રહી છું. આ 5 વર્ષ દરમિયાન મારે સ્ટેટમાં મેડલ છે અને રાજ્ય કક્ષા સુધી મેં ભાગ લીધેલો છે અને આ 5 વર્ષમાં હું નેશનલમાં મારે પાર્ટિસિપેટ કર્યું હતું SJ 519માં. આ સ્પોર્ટ ઓથોરિટી ગુજરાત દ્વારા ઘણી બધી સુવિધા મળી રહી છે અને અમારે પ્રેક્ટિસ દરમિયાન કંઈ પણ ઇન્જરી આવે તો અહીં ફિઝિયોથેરાપી પણ અહીં ઉપસ્થિત કરવામાં આવેલ છે. આમ જે જિલ્લાનો ઇતિહાસ ગૌરવશાળી છે તેનો ભાગ્યોદય પણ સ્પોર્ટ સંકુલને કારણે થયું છે તો માત્ર રાજ્ય અને કેન્દ્ર સરકારની સ્વચ્છ નીતિને કારણે. જય જય ગરવી ગુજરાત.